નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું છું નિકુંજ મકવાણા અને તમે જોઈ રહ્યા છો અમારા યુટ્યુબ ચેનલ નિકુંજ મકવાણા ઓફિશિયલ. તો આજે રોજ આપણે જવાના છે ચામુંડીના દર્શન. તો ચાલો ચોટીલા ધામ. રાજકોટથી ચોટીલા 46 કિલોમીટરના અંતરે છે, જ્યારે અમદાવાદથી 168 કિલોમીટરના અને સુરતથી થાય છે કુલ 398 કિલોમીટરના અંતરે. આ મંદિર ચોટીલા એ રાજકોટ નજીક આવેલું એક ધાર્મિક સ્થળ છે. ઐતિહાસિક દ્રષ્ટિએ આ પ્રદેશ પાંછળ તરીકે ઓળખાતો હતો. અહીં માં ચામુંડા બિરાજમાન છે. માતા ચામુંડા એ શક્તિના 66મા અવતારોમાંનો એક અવતાર છે. માં ચામુંડા એ ઘણા હિન્દુઓના કુળદેવી પણ છે. જગપ્રસિદ્ધ ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા પર્વતના શિખરે આવેલું છે. આમ જોવા જઈએ તો ભારતમાં મોટાભાગના મંદિરો ડુંગર પર આવેલા છે. ચોટીલા એ રાષ્ટ્રીય કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ છે અને આ મંદિરનો વિકાસ થાય તે માટે 1964માં ચામુંડા માતાજી ડુંગર પબ્લિક ટ્રસ્ટ પણ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે, જેમાં હાલ 17 જેટલા ટ્રસ્ટીઓ પણ છે. શ્રી ચામુંડા માતાજીનો ડુંગર હજારો વર્ષ જૂનો હોવાનો ઉલ્લેખ પણ સ્થાન પુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે. અહીંથી આગળ વધતા અતિથિ ગૃહ પણ જોવા મળશે, જ્યાં તમે આરામ કરી શકો છો અને રોકાઈ શકો છો. ત્યાંથી આગળ ભોજનાલય છે. અહીં ચોટીલાના ભોજનાલયમાં દરરોજ બપોરે ભક્તોને લાપસી, દાળ ભાત, શાકનો પ્રસાદ પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે. અહીં ચોટીલા ડુંગર ચડવા માટે તમારે લગભગ 635 જેટલા પગથિયાઓ ચડવા પડશે. ચોટીલાની ભૂમિ સમુદ્ર સપાટીની તુલનામાં ગુજરાતની સૌથી ઊંચી ભૂમિ છે. ચોટીલા ડુંગરની ઊંચાઈ લગભગ 1173 ફીટ જેટલી ઊંચી છે. અહીંયા ચડવા તથા ઉતરવા માટે અલગ અલગ વ્યવસ્થાઓ પણ છે, જેમાં 100 પગથિયા ચડતા પાણીના પરબની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 76 ઠંડુ પાણી મળી રહે છે તથા પગથિયા પર ઠેક ઉપર સુધી ચાયડાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરીને ઉનાળો હોય કે ચોમાસુ યાત્રિકોને ક્યારે તકલીફ પડતી નથી. અને પગથિયા પર પંખાની પણ વ્યવસ્થા જોવા મળશે. તમે અહીંયા આવો છો તો પાણીની બોટલ સાથે રાખજો. જો ના લાવ્યા હોય તો અહીંયા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી કરીને આગળ જતાં કંઈ પ્રોબ્લેમ ન થાય. અહીંયા કુલ 635 પગથિયા છે, તેમાં આરામથી ચડી જશો. દેવી ભાગવત અનુસાર હજારો વર્ષ પહેલા અહીં ચંડ અને મુંડ નામના બે રાક્ષસો બહુ જ ત્રાસ હતો. ત્યારે ઋષિ મુનિઓએ યજ્ઞ કરી આદ્ય શક્તિ માની પ્રાર્થના કરી, ત્યારે આદ્ય શક્તિ માના હવન કુંડમાંથી તેજ સ્વરૂપે મહાશક્તિ પ્રગટ થયા અને મહાશક્તિએ ચંડ અને મુંડ નામના બંને રાક્ષસોને સંહાર કર્યો. ત્યારથી જ તેજ મહાશક્તિનું નામ ચંડ
મુંડ નામની રાક્ષસને માર્યા તેથી ચંડી ચામુંડા તરીકે ઓળખાય અને મા ચામુંડા એ અનેક પડછાઓ પૂરેલા છે તે પણ લોકવાયકા છે। અહીંની લોકવાયકા પ્રમાણે ડુંગર પર ભૃગુ ઋષિનો પણ એક આશ્રમ હતો એમ કહેવામાં આવે છે। આશરે 155 વર્ષ પહેલા એટલે કે વિક્રમ સંવત 1910-1916 પહેલા મહંતે ગોસાઈ ગુલાબગીરી બાપુ ડુંગર પર માતાજીની પૂજા કરતા અને વિકાસના કાર્યો કરતા અને હાલ પણ તેમના વંશજો જ પૂજા કરે છે। તો ચાલો માં ચામુંડાના દર્શન કરીએ। અહીંયા ભક્તજનો તપ અને ભક્તિથી માં ચામુંડાની પૂજા કરે છે। ચોટીલા માં ચામુંડાના સ્થાને વિશેષ પરંપરા છે। અહીં સાંજની આરતી પછી ડુંગર પરથી પૂજારી સહિત તમામ લોકો નીચે આવતા રહે છે। રાત્રિના કોઈ ઉપર રોકાઈ શકતું નથી। માત્ર એક નવરાત્રિ દરમિયાન જ પૂજારી સહિત 5 વ્યક્તિઓને ડુંગર પર રહેવાની પરવાનગી છે જે માતાજી પાસેથી મળેલી છે। વિડીયો જોવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર। ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ। જય માતાજી। જય મા ચામુંડા। અહીંયા ડુંગર ઉતરતા તમને અલગ અલગ દુકાનો જોવા મળશે જ્યાં તમે અલગ અલગ વસ્તુની ખરીદી પણ કરી શકો છો। માતાજીના દીવા, માતાજીની મૂર્તિ, ત્રિશુલ, કંકુ વગેરેની તમે ખરીદી કરી શકો છો।
નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ માટે બસ એટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માતા. ચોટીલા કે રૂધામ છે, ચામુંડા તારું નામ છે, દર્શન માણી દેજે, દુઃખ દૂર તું જો કરજે. સદા સ્મરણ કરીએ ને નામ તારું લઈએ, દર્શન તું જો દેજે, અમ નમન સદા કરીએ.